वर्तमाने ज्यारे कोरोना महामारी चाली रही छे अने चोमासानी ऋतु पण चाली रही छे त्यारे दरेक लोकोने खास स्वच्छता राखवा माटे जणाववामां आव्युं छे। जो घरनी आसपास स्वच्छता राखवामां नहीं आवे तो मच्छरोनो उपद्रव वधशे अने कोरोना नहीं तो अन्य बीमारीमां आप सपड़ाई जशो तेवा ढोल सरकार द्वारा वगाडवामां आवे छे, परंतु सरकारी कचेरी ज तेनुं पालन करती नथी। વાત કરીએ ભુજના બીડ ગેટના ઠૂઠાવાળી વંડી પાસે ભુજ નગરપાલિકા દ્વારા શૌચાલય બનાવવામાં આવ્યા છે અને જ્યારથી બન્યા છે ત્યારથી તેનો કોઈ જ ઉપયોગ કરતું નથી અને હા, આ શૌચાલય બંધ હોવાથી ખૂબ જ ગંદા થઈ ગયા છે અને તેની ક્યારે સાફ સફાઈ પણ કરવામાં નથી આવતી અને જેના કારણે ચોતરફ ગંદકી જ ગંદકી ફેલાઈ ગઈ છે। તો ભુજ નગરપાલિકા દ્વારા આ શૌચાલય હટાવી નાખવામાં આવે અને આસપાસ ફેલાયેલી ગંદકીને સત્વરે સાફ કરવામાં આવે તેવી રજૂઆત માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબુદ્ધભાઈ મુનવર દ્વારા કરવામાં આવી હતી। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં તેમની રજૂઆત। બિડગેટ ઠોઠાવાળી વંડી પાસે મૂતળી આવેલી છે, જે જાહેર મૂતળી છે, ઘણા સમય પહેલાં બનાવવામાં આવી હતી પણ અત્યારે એનો કોઈ પણ ઉપયોગ થતો નથી, બંધ પડ્યો છે, નથી ક્યારે સાફ થતી, આ મૂતળી ક્યારે પણ સાફ કરવામાં નથી આવતી અને ચારે બાજુ ગંદકી ફેલાયેલી છે। નગરપાલિકાને મારી વિનંતી છે, ખરેખર આ મૂતળી અહીંથી ખસેડી લેવી જોઈએ, કારણ કે એનો બિલકુલ કોઈ એકજણો પણ ઉપયોગ કરતો નથી અને બાજુમાં ઠોઠાવાળી વંડી આવેલી છે ત્યાં પણ અત્યારે ચોમાસાના કારણે, વરસાદના કારણે કીચડ બહુ મોટા પાયે એકઠો થઈ ગયો છે, આ મચ્છરો પણ ત્યાં ઘણા બધા થઈ ગયા છે, એટલે ખરેખર તો આ આખી ઠોઠાવાળી વંડી છે એને પણ સાફ કરાવવી જોઈએ અને આ જે જાહેર મૂતળી છે એ વહેલી તકે અહીંથી ખસેડી લેવી જોઈએ, કારણ કે જેનો કોઈ ઉપયોગ ન હોય અને ગંદવાડ થતી હોય, ગંદકી ફેલાતી હોય જેના થકી, તો એ વસ્તુઓને અહીંથી ખરેખર ખસેડવી હિતાવહ છે અને વહેલી તકે આને અહીંથી દૂર કરવી જોઈએ એવી મારી રજૂઆત છે।